એફઆઈસી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સેકન્ડરી બોર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થયું ત્યારે પાછલા ઘણા સમયથી વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત આવ્યો. આ વર્ષ કોરોનાને લીધે તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું, ત્યારે કોરોનાની ભયંકર મહામારીમાં પણ બોર્ડના ઇતિહાસમાં પ્રથમવાર 17,186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા, જ્યારે 57,362 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યો, 1,973 વિદ્યાર્થીઓ B1 ગ્રેડ મેળવી શક્યા, 1,50,432 વિદ્યાર્થીઓ B2, 1,85,266 વિદ્યાર્થીઓ C1 અને 1,73,732 વિદ્યાર્થીઓ D ગ્રેડ એટલે કે ગ્રોસિંગ માર્ક મેળવ્યા. મુખ્ય વિષયમાં જોઈએ તો ગણિતમાં 26,809 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, વિજ્ઞાન વિષયમાં 20,865 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો, જ્યારે સામાજિક વિજ્ઞાન જેવા વિષયમાં 27,913 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આવા કપરા સમયમાં પણ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કલ્લા ગામે સુફી સંત ફેસ એકેડમી સ્કૂલનું વર્ષ 2021 SSCનું દર વર્ષની જેમ આ વર્ષે પણ 100% પરિણામ મેળવી ઝળહળતી સિદ્ધિ હાંસિલ કરી મેદાન માર્યું હતું, જેમાં પ્રથમ સ્થાને પરમાર અંકિતાબેન રાજુભાઈ 98.43 PR, દ્વિતીય સ્થાને વસાવા તુષારભાઈ મુકેશભાઈ 95.53 PR અને તૃતીય સ્થાને પઠાણ શકીલા પરવીન યાસીનભાઈ 98.78 PR મેળવી શાળાનું ગૌરવ વધાર્યું હતું. મારું નામ પરમાર અંકિતા રાજુભાઈ છે. હું આ શાળામાં ધોરણ 5 અભ્યાસ કરું છું. અમારા આચાર્યશ્રી અને ગુરુજનોએ અમને ઘણું પ્રોત્સાહન આપ્યું છે. હું દરરોજ 6 કલાક જેટલું વાંચન કરતી હતી, લખીને તૈયાર કરતો હતો અને ખાસ કરીને મારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ તેમજ આયોજનપૂર્વક તૈયારી કરતો હતો. મેં આ જે સિદ્ધિ મેળવી છે તેના પાછળ મારા માતા પિતા અને શિક્ષકોનું ઘણું પ્રોત્સાહન રહ્યું છે અને મારા 10નું મારું આટલું સારું પરિણામ લાવવા માટે મારા શિક્ષકો અને માતા પિતાએ ખૂબ મહેનત કરી છે, તેના બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કોરોના જેવી મહામારીમાં પણ ઓનલાઈન શિક્ષણ મેળવીને વિદ્યાર્થીઓએ શાળાનું નામ રોશન કરી અનેરી સિદ્ધિ હાંસિલ કરી છે, જે બદલ સંસ્થાના અધ્યક્ષ જનાબ મુસ્તાક અલી બાવા તથા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી જનાબ વાહિદ અલી બાવાએ દુઆઓ સહિત બિરદાવી હતી. શાળાના પ્રમુખ જનાબ યુનુસભાઈ અમદાવાદી, ઉપપ્રમુખ જનાબ મકબૂલ હુસેન સાલે, ઉપપ્રમુખ જનાબ ડૉક્ટર મોહમ્મદ હુસેન, સેક્રેટરી શ્રી બશીરવલી પટેલ, ખજાનચી શ્રી રફીકભાઈ શેખ તથા મોઇનભાઈ શેખ, તેમજ તમામ ટ્રસ્ટીઓ અને શાળાના આચાર્ય જનાબ દિવાન જાફર સાહેબે તમામ વિદ્યાર્થી અને શાળાના શિક્ષકોને સહર્ષ અભિનંદન પાઠવ્યા હતા.